નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બાર અન્ન સ્ત્રોતોમાં સુધારણા તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બાર અન્ન સ્ત્રોતોમાં સુધારણા તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય તો એના જવાબમાં આપણે લખી શકીએ કે વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક ઉત્પાદનની એક રીતે સંકરણ દ્વારા શંકર જાત વિકસાવી તેનો ઉછેર કરવાની છે એક જ જાતિના ઉચ્ચ પસંદગીના લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પ્રેરવાની ક્રિયાને સંકરણ કહે છે સંકરણ દ્વારા મળતી શંકર જાતિમાં બંને પિતૃના ઉચ્ચ લક્ષણો આનુવંશિક રીતે વહન પામે છે સંકર જાતમાં ઊંચી પ્રતિકારક ક્ષમતા નિપજની વધારે ગુણવત્તા ઝડપી વૃદ્ધિ દર વધારે ઉત્પાદન ક્ષમતા વગેરે લક્ષણો પ્રાપ્ત થાય છે આવી સંકર જાત કે સુધારેલી જાત ઉગાડવાથી વધારે ઉત્પાદન મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે તો એના જવાબમાં આપણે લખી શકીએ કે ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા ભૂમિમાં ખનીજ પોષકો ઉમેરવા સારી વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે પરણો શાખાઓ અને પુષ્પો દ્વારા સ્વસ્થ વનસ્પતિઓ અને વધારે ઉત્પાદન મેળવવા માટે કરાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આંતરપાક અને પાકની ફેરબદલીથી કયા લાભ થાય છે તો આંતરપાકના લાભની અંદર આપણે લખી શકીએ કે પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે મજૂરી અને સમયનો બચાવ થાય છે રોગો અથવા રોગકારકોને એક જ પાકની બધી વનસ્પતિઓમાં ફેલાતા રોકી શકાય છે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે ત્યાર પછી પાકની ફેરબદલીના લાભની અંદર આપણે લખી શકીએ કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે ભૂમિના રાસાયણિક સ્વરૂપમાં થતો ફેરફાર અટકાવે છે એક જ વર્ષમાં બે અથવા ત્રણ પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે ભૂમિમાં ચોક્કસ પોષક દ્રવ્યને ઓછું થઈ જતું અટકાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જનીનિક બદલાવ શું છે કૃષિ પદ્ધતિઓમાં તે કેવી રીતે ઉપયોગી છે તો એના જવાબમાં આપણે લખી શકીએ કે જનીનિક ફેરબદલી કૃષિ પાકની જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીન ઉમેરવાની પદ્ધતિ છે અથવા સજીવમાં ઇચ્છિત લક્ષણોવાળા જનીન ઉમેરી તેના મૂળભૂત જનીન બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા જનીનિક ફેરબદલી છે ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં જનીનીક ફેરબદલી દ્વારા જનીનિક રૂપાંતરિત પાકો મળે છે તે સારી ગુણવત્તા વહેલો અને ટૂંકો પરિપક્વતાનો ગાળો પ્રતિકૂળ પરિસ્થિતિ માટે સારી અનુકૂળતા અને વધારે ઉત્પાદકતા જેવા લક્ષણો માટે ઉપયોગી છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે તો ભંડાર ગૃહોમાં અનાજને નુકસાન જૈવિક કારકો ફૂગ ઇતરડી બેક્ટેરિયા અને ઉંદર તેમજ અજૈવિક કારકો તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે આ પરિબળોથી સંગ્રહિત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણાની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ ખેડૂતો માટે સારી પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયક છે તો ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ નીચેની રીતે લાભદાયક છે તો એમાં આપણે લખી શકીએ કે પાલતુ પ્રાણીઓની સંતતીઓની સુધારેલી જાતો મેળવી શકાય છે દૂધ ઈંડા માંસ માછલી મધનું ઉત્પાદન વધારે મેળવાય છે પાલતુ પ્રાણીઓના રહેઠાણ ખોરાક સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે આ બાબતો ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે મદદરૂપ બને છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે તો પશુપાલનથી નીચેના લાભ થાય છે તેની અંદર આપણે લખી શકીએ કે દૂધાળા પ્રાણીઓની દુગ્ધસ્ત્ર વણનો સમય વધારી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે ખેતી ઉપયોગી કાર્ય માટેના પશુઓની સારી ઓલાદો મેળવી શકાય છે સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ઉત્પાદન વધારવા સંદર્ભે મરઘા પાલન મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં શું સમાનતાઓ છે તો મરઘા પાલન મત્સ્ય ઉછેર અને મધમાકી ઉછેરમાં ઉત્પાદન વધારવા માટે જાતોમાં સુધારણા વસવાટ આહાર સ્વચ્છતા રોગોનું નિયંત્રણ વગેરે સમાનતાઓ છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ મત્સ્ય શિકાર દરિયાઈ મત્સ્યવર્ધન અને જલ સંવર્ધનમાં શું તફાવત છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મત્સ્ય ઉછેર ત્યાર પછી દરિયાઈ મત્સ્ય ઉછેર જલ સંવર્ધન તેનો તફાવત આપેલો છે જેની અંદર સૌથી પહેલાં મત્સ્ય ઉછેરની અંદર છે કે પ્રાકૃતિક સ્ત્રોત નદી સરોવર દરિયાઈમાંથી માછલીઓને પકડવી તેને પ્રગ્રહણ મત્સ્ય ઉછેર કહે છે ત્યાર પછી છે મેરીકલ્ચર મત્સ્ય ઉછેર એટલે કે દરિયાઈ મત્સ્ય ઉછેર જેને મેરીકલ્ચર કહે છે આર્થિક મહત્ત્વ ધરાવતી દરિયાઈ મીન પક્ષીયુક્ત માછલીઓ મુલેટ ભેટકી સ્પોટ અને કવચીય પ્રાણી ઝીંગા મુસ્સલ ઓઈસ્ટર વગેરેનું દરિયાઈ પાણીમાં સંવર્ધન કરાવવું તેને મેરીકલ્ચર કહે છે ત્યાર પછી છે જલ સંવર્ધન તો માછલીઓનું પ્રગ્રહણ મીઠા જળના સ્ત્રોત અને ખારા જળના સ્ત્રોત એમ બંને સ્થાનોએ કરવામાં આવે તેને જલ સંવર્ધન કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ નવ વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર બારના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો